नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय गणित में आज आपने पेपर शेल में प्रश्न नंबर पांच जोशु। पेपर शेल में प्रश्न नंबर पांच में रिविजन में आपने जोइए तो शू छे, तो कि नीचे ना दाखला गणो। दाखला के बच्चों एक वस्तु याद रखो, दाखला छे पाठ एक अने पाठ छ, ई बे माथी ज पूछाशे। बीजा एक चौथा पाठ में छे दाखला, पण व्यवहारिक दाखला तमे जोवा जाओ तो पाठ एक अने छ ई बे माथी ज हूँ तमने पाठ आपी दऊं, एटले बधा दाखला तमारे रिविजन करवाना रहेशे नहीं। पाठ एक ना जेटला छे ते अने पाठ छ मां जेटला आपेला छे ते तमारे रिविजन करवाना थाशे। जो तो के पाठ एक में आपने जोईए केवा दाखला हता, आपने जोता जोईए। जो पेज नंबर 12 पर तमने आपेलू छे 16, दाखला नंबर 16, दिनकर भाई ना घरे उनाळामां दररोज 3 किग्रा केळी खवाय छे। जो एक किग्रा केळी नो भाव 80 होय तो दररोज केटली केळी पाछळी केटला रूपिया खर्चीए छे ई जोडवानुं छे। હવે 1 કિગ્રા કેરીનો ભાવ તમને કીધો તો આપણે ત્રિરાશી મૂકીએ ને, દાખલા કઈ રીતે કરવા એનું સમજાવું છું, બાકી તો તમારી પાસે લખેલા તો છે જ, પરંતુ એ કઈ રીતના કઈ રીતે આપણે એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ રેડી। 1 કિગ્રા કેરીનો ભાવ આપ્યો છે કેટલો છે, તો કે 1 કિગ્રા કેરી 180 રૂપિયા। તમે રૂપિયા લખતા ભૂલી જાઓ તો તમારો માર્ક્સ કપાઈ જાય, એકમ લખવો પડે। 3 કિગ્રા કેરીનો બરાબર કેટલા, તો કે 180 ગુણ્યા 3 18 કરી 54 અને 0 પાછળ મૂકશો કેટલા રૂપિયા આવ્યા, તો કે 540 રૂપિયા, સોરી 80 છે, 180 નહીં હો, તમારે બુકમાં 80 આપેલા છે, 180 આપેલા નથી, તો 8 કરી 24 અને 240 રૂપિયા ગયા। એવી જ રીતે નીચે બીજો પ્રશ્ન છે, આ તમને દરરોજનું આપ્યું છે, એક અઠવાડિયાનું કોઈ હોય તો કે વળી ત્રિરાશી મૂકવી પડે, એક દિવસના 240, એક અઠવાડિયું એટલે તો કે 7 દિવસ, તો 7 દિવસના કેટલા, 240 ગુણ્યા 7, તો 240 ગુણ્યા 7 ગુણાકાર કરવો પડે, 24 ગુણ્યા 7 કરો 4 સત્તા 28 વધી પૈડી 2 7 2 14 14 ને 2 18 સોરી 16 168 0 બાકી મૂકવાનો મૂકી દો, તો આ રીતે તમારે આ દાખલા કરવાનો થાય। કયો દાખલા નંબર 6 એમાં કરેલો જ છે। હવે દિવસનું પૂછ્યું છે 7 દિવસમાં, 30 દિવસનું પૂછે, 12 દિવસનું પૂછે, કોઈ પણ પૂછે, આપણને ત્રિરાશી કઈ રીતે મૂકવી એ તમને આ રીતે આવડવી જોઈએ, એટલે તમે દાખલો કરી શકો। ત્યાર પછી છે સામે દાખલા નંબર 17, જો એમાં પણ એ જ રીતે છે, જો કેરીના એક બોક્સનું વજન 12 કિગ્રા હોય તો 20 બોક્સનું કેટલું, તો આ જ રીતે આપણે ત્રિરાશી મૂકીએ, એક બોક્સનું વજન બરાબર 12 કિગ્રા, તો 20 બોક્સ કીધા છે અહીંયા, તો 30 કીએ, 15 કીએ, 20 કીએ, 10 કીએ, તમને આ રીતે જ કરવાનું થાય, એક ખાલી અહીંયા બદલે કિંમત ન્યા બદલી જાય, પરંતુ બાકી બધું સરખું રહે। જો અહીંયા તમને 12 કિગ્રાની જગ્યાએ 20 કિગ્રા પૂછ્યું હોય તો પણ તમારે ત્રિરાશી તો આ જ રીતે મૂકવાની, એક બોક્સનું વજન આટલું છે તો આપણને જેટલા બોક્સ કીધા હોય એનું વજન કેટલું થશે, ત્રિરાશી મૂકી પછી ગુણાકાર ચોકડી ગુણાકાર 12 2 24 કેટલું થયું, 240 કિગ્રા। તો આ જ રીતે તમને બીજો દાખલો નીચે એવી જ રીતે છે। પછી છે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે એ દાખલો છે, તો એ પણ એક વ્યવહારિક દાખલો કહેવાય, તેમ છતાં એ ન સમજાય એવું લાગે તો હજી પણ તમે અગાઉના આપણા વિડીયો હોય જ ને એમાં પણ તમે જોઈ શકો, અત્યારે હું સમજાવું છું રિવિઝનમાં, પણ તેમ છતાં એવું લાગે તો હજી આગળના વિડીયોમાં પણ તમે જોઈ શકો, એમાંય ન સમજાય એવું લાગે તો તમે સ્કૂલે આવીને પણ શીખી શકો। ત્યાર પછી છે ઈ પાઠમાં પેજ નંબર 14 પર છે, જુઓ દાખલા નંબર 20, એમાંય પણ વ્યવહારિક દાખલા છે,
क्या सुधी आपने अभी अभी लेवा पड़े तो कि ज्यां सुधी त्रणेय माथी तमने सर्वो सामान्य अवयवी मळे नहीं त्यां सुधी समझाय जे मोटा मोटो तमने सामान्य अवयवी मळशे के हवे पछी एमां मळतो न होय तो ई सामान्य अवयवी तमने जे त्रणेय मां मळे ने ई शुं थशे ई एनो लादी दस्तामां ओछा ओछी लंबाई थशे तो के तमे आना अवयवी लख्या छे बुकमां એમાં 60 આવે છે છેલ્લે બધા એનો મતલબ રસ્તાની લંબાઈ કેટલી હશે 60 ફૂટ સમજાય પછી છે નીરજ તેના ઓરડાના ભોંય તળિયાએ લાદી લગાડવા માંગે છે આ બંને દાખલા જોવો ને તો વિગતવાળા છે પહેલો બીજો અને પાંચમો ઈ ત્રણેય દાખલા કેવા છે વિગત પરથી પ્રશ્નોના જવાબ જોવો પણ તેમ છતાં વ્યવહારિક દાખલામાં છે એટલે આપણે સમજી લઈએ નીરજ તેના ઘરના ઓરડાના ભોંય તળિયે લાદી લગાડવા માંગે છે 8 ગુણ્યા 12 ફૂટની 2 ગુણ્યા 3 લગાડવા કેટલી માંગે છે તો કે 8 અને 12 ફૂટની લંબાઈ 8 હોય તો પહોળાઈ 12 12 કુલ તમારે લાદી લંબાઈ 8 ગુણ્યા 12 ફૂટની હોવી જોઈએ તો એમાં એક અલગ અલગ લાદી લે છે એક તો એ લીધી છે 2 ગુણ્યા 3 4 ગુણ્યા 7 અને પછી લીધી છે 4 ગુણ્યા 5 તમારે આ બે સંખ્યા જોવાની કે 2 અને 3 ચાલો 2 તો છે 8 નો અવયવ પરંતુ 3 છે 12 નો અવયવ છે તો કે હા છે છે ને બીજું અહીંયા જુઓ 4 છે એ 4 નો અવયવ છે પરંતુ 7 છે એ 12 નો અવયવ છે નહીં તો આ લાદી ચાલશે નહીં એનો અવયવ હોવો જોઈએ મેં યાદ કરો તમે મેં રિવિઝનમાં નહીં છેલ્લા વખતે જ્યારે તમારું આ ચેપ્ટર ત્યારે કીધું કે આ દાખલામાં 3 ઓપ્શન જ આવ્યા છે ઓપ્શન સમજી લો એમાંથી તમારે એક લાદી ચૂઝ કરવાની છે પણ કઈ લાદી હશે તો કે એનો અવયવ હોવો જોઈએ બે એક હોય તો ન ચાલે બે હોવો જોઈએ તો જ લાદીને તમે કાયપા સિવાય ગોઠવી શકો 4 છે એનો અવયવ છે પણ 5 નથી એટલે આ પણ ચાલશે નહીં તો એને કેવી લાદી લેવી પડે 2 ગુણ્યા 3 ફૂટવાળી લાદી લેવી પડે જો ત્યાર પછી છે જગદીશભાઈના રસોડાના ભોંય તળિયાનું માપ 300 ગુણ્યા 200 સેમી છે તેમાં તેમણે 20 સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાડવી હોય તો કેટલી ટાઇલ્સ જોશે તો કે પહેલા તો ભોંય તળિયાનું ક્ષેત્રફળ જોશે તો ભોંય તળિયાનું ક્ષેત્રફળ કેટલું થશે લંબચોરસ હોય એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે 300 પહોળાઈ છે 200 તો શું આવશે જવાબ 2 3 6 1 2 3 4 મીટર આવશે પાછળ 60000 ચોરસ સેમી થાય ત્યાર પછી છે તો કે છે ટાઇલ્સ કેટલી છે કેવડી છે માપ તો ચોરસ ટાઇલ્સ નું ક્ષેત્રફળ જોશે ચોરસ ટાઇલ્સ નું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ કેવડી કેવા માપની છે ટાઇલ્સ તો કે 20 તો 20 ગુણ્યા 20 20 2 2 4 400 ચોરસ છે 400 ચોરસ સેમી તમે મૂકો ત્યારે એક ટાઇલ્સ સમાન કેટલી ક્ષેત્રફળ હોય તમારું જેટલું ટાઇલ્સ નું ત્યારે સંખ્યા કેટલી તો કે એક ટાઇલ્સ નું ક્ષેત્રફળ કેટલું છે 400 ચોરસ સેમી ત્યારે એક ટાઇલ્સ જગ્યા રોકી પણ આપણું ક્ષેત્રફળ આપણું ગ્રાઉન્ડ જે છે લંબચોરસ છે તમારું ભોંયતળિયું છે એ કેટલું છે તો કે આટલા ચોરસ સેમી છે જગ્યા તો એમાં કેટલી ટાઇલ્સ સમાશે કે 60000 જેટલું હોય જગ્યા તમારી ત્યારે કેટલી ટાઇલ્સ સમાશે તો કે 60000 ગુણ્યા 1 છેદમાં 4000 ચોકડી ગુણાકાર થાય 2 3 4 3 મીંડા ઉડી ગયા વધ્યું શું 60 ભાંગ્યા 4 બાજુમાં કરી લ્યો ન આવડે તો 4 એક 4 6 માંથી 4 જાય તો 2 0 ઉતાર્યો નીચે 4 5 20 0 0 શું આવ્યું જવાબ 15 ટાઇલ્સ સમાશે સમજાણ બધાને તો આ વ્યવહારિક દાખલા તમારા પેપરમાં પણ પૂછાઈ શકે આવો તો પેજ નંબર સમજાઈ ગયા પહેલા પાઠમાં ક્યાં સમજાવ્યા મેં તમને અને અત્યારે સમજાવ્યા છે
પાર્ટ 1 નો હવે પ્રશ્ન લખી લેવો છે પહેલો અને છઠ્ઠા પાઠમાંથી તમારે દાખલાનું રિવિઝન કરવાનું બીજા વધારાના દાખલા કરવાની જરૂર નથી આટલા જે આ તમારા પાઠમાં છે પહેલા બીજા પાઠમાં છઠ્ઠા પાઠમાં એ દાખલા તમારે રિવાઇઝ કરી લેવાના છે રેડી અને ન સમજાય તો આગળના વિડિયોમાં પણ તમે જોઈ શકો તેમ છતાંય ન સમજાય તો સુલ્યાવીને પણ શીખી શકો પછી છે પ્રશ્ન 5 બ પેટર્ન આપણે વધારો તો કે દીદી પેટર્ન વાળા પાઠમાં તો બધું કોઈ રાખાય છે છે પરંતુ જુઓ બધા પેજ નંબર 83 પેટર્ન આગળ વધારો ડાબલા વાળી પેટર્ન થી સમજાય છે તમારે છે તો દીદી એ પણ આવી રીતે ત્રણ પેટર્ન તમને આપેલી છે અને બાજુમાં તમારે એક ચોથી પેટર્ન બનાવવાની રહેશે તો ઈ તમારી પેટર્ન આગળ વધારો પ્રશ્ન છે તો એમાંથી તમે કરી શકશો એ પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 છે તમારો પાઠ 7 માં છે ને પેજ નંબર 83 84 અને 85 માં તમને આપેલી છે પેટર્ન આગળ વધારો તો ઈ તમારે રિવિઝન કરી લેવાનું કે આના પછી કઈ પેટર્ન આવશે શું કામ એવી રહેવી એટલું જોઈ લ્યો એટલે તમને સમજાય જાય ધારો કે આ સ્માઈલી આમ છે બીજા સ્માઈલી ખાનામાં આ રીતે છે ત્રીજું સ્માઈલી છે આ રીતે તો એનો મતલબ હવે ક્યાં આવે આમ ફરે છે જુઓ અહીંયા આવ્યું ભાવ બિંદુ થઈ ગયું તો આ રીતે આવે સ્માઈલી જોતું જવાનું અને પેટર્ન શીખતું જવાનું ત્યાર પછી છે નીચે આપેલા આકારોમાં પૂર્ણાંકનો તો કે આકાર આપ્યો છે પેપરમાં તમને આ રીતે એકલો કરી આકાર ધારો કે આકાર આપ્યો છે તમારે પ્રશ્ન પેપરમાં જવાબ કરી 1 2 3 કેટલા ખૂણા છે તો કે 3 રેડી ખૂણા તમારે આમાં લખવાના પેપરમાં તમારે આખું પેપર લખવાનું થશે નહીં સેમાં પેપર સેમાં લખવાનું તો કે સપ્લીમાં જ લખવાનું રહેશે સપ્લી આપી જશે સાથે દીદી એમાં જ લખવાનું બધાય પેપરમાં ભલે જગ્યા આવી હોય ચોરસ નીચે આવું થયું હોય તો એમાં લખવાનો નહીં જવાબ સપ્લીમાં જ લખવાનો આ ખાસ ધ્યાન રાખજો બધા અડધા શું કરે છે તો કે પેપર હોય ને તમારું એની અંદર જગ્યા આવી હોય આમ કરી ધારો કે શબ્દમાં લખવાનું હોય આ શબ્દમાં લખવાનું છે તો સામે આ રીતે લીધો હોય સામે જગ્યા પેપરમાં એમાં લખવાનું નહીં અમુક એમાં એમાં લખવાના અમુક પ્રશ્ન લખે અને નો સમય સપ્લીમાં લખે એવું કરવાનું નથી મેં તમને અગાઉના પહેલા જ વિડીયોમાં પેપર કેવી રીતે લખવું એ સમજાવ્યું છે તો એ મુજબ જ તમારે પેપર લખવાનું રહેશે તો સમજાઈ ગયું બધાને આ રીતે કોઈ પણ ખૂણા આપી હોય 1 2 કેટલા ખૂણા 1 2 3 4 5 6 તો લખી નાખવાનું 6 ખૂણા રેડી તો આ રીતે તમારી હતી પેપર સ્ટાઇલ ધોરણ 5ની ધ્યાનથી વિડીયો જોઈ અને સમજી લેજો પેપરની તૈયારી કરજો પેપર તમારે અંદર જ લખવાનું છે એ ખાસ ધ્યાન લેજો અને હા પેપર તમારી પાસે ઘરે આવે ને બધા કદાચ ઘરે દેવાની એક્ઝામ રે સ્કૂલે દેવાની થાય તો કાંઈ પ્રોબ્લેમ નથી પણ ઘરે એક્ઝામ લેવાની થશે એટલે તમે ઘરે પેપર લઈ જાઓ બધા ત્યારે બધા પેપર તમારે અહીંયા પહોંચાડવાની જવાબદારી તમારી એક પેપર પણ ઘરે ન રહી જવું જોઈએ સપ્લીમાં હોય તો સપ્લી દેવાની પ્રશ્ન પેપર તમારે રાખી લેવાનું પ્રશ્ન પેપરને અંદર પાછું મૂકવાનું નહીં ફોલ્ડરમાં પેપર સ્ટાઇલને પણ ફોલ્ડરની અંદર પાછી મૂકવાની નહીં તમારે જે લખેલું છે જવાબ લખેલા પેપર એ જ તમારા એમાં હોવા જોઈએ ફોલ્ડરમાં કોઈ પણ વિષય હોય આસપાસ હોય જેમાં સપ્લીમાં છે તો એની સપ્લી અંદર હોવી જોઈએ પેપર અંદર અંદર છે તો એ પેપર તમારે અંદરવાળું પેપર એમને મૂકવું જોઈએ રેડી બીજું વધારાના અંદર કાગળિયા ફોલ્ડરમાં આવી ન જવા જોઈએ એ તમારી પાસે જ રાખવાનું પેપર સ્ટાઇલ છે તો તમારી પાસે રાખવાનું પ્રશ્ન પેપર હોય ગણિત તમે લખ્યું સપ્લીમાં જવાબ એનો તો પછી પ્રશ્ન પેપર અહીંયા દેવાનું નહીં ફોલ્ડરમાં કાઢી લેવાનું ઘરે જ રાખવાનું રેડી વ્યવસ્થિત લખવાનું પેપર ઘરે રહી ન જાય એનું ધ્યાન રાખવાનું શાંતિથી સારા અક્ષર અક્ષર સારા કરજો ઇંગ્લિશમાં કરજો અંક અને છૂટું છૂટું લખજો રેડી અહીંયા સુધી રાખીશું અસ્તુ જય હિન્દ